राजकोट सहित રાજ્યભરની શાળાઓમાં નવું સત્ર શરૂ થતા પહેલા સ્કૂલ ફીમાં વધારાનો મુદ્દો છેલ્લા 4 દિવસથી ચર્ચાઈ રહ્યો છે। ખાસ કરીને રાજકોટમાં છેલ્લા 4 દિવસથી રાજકોટની પ્રખ્યાત SNK સ્કૂલમાં ફી વધારાનો મુદ્દો ચર્ચામાં છે અને આજે વાલીઓ દ્વારા FRC ઓફિસ ખાતે રિવાઇઝ કરી મંજૂર થયેલ ફી ઓર્ડર ફરીથી ચકાસવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જે માટે વાલીઓ દ્વારા અલગ અલગ 11 મુદ્દાઓની ફેર ચકાસણી કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। આજે FRC ઓફિસ ખાતે રજૂઆત કરવા આવેલા વાલીઓ પૈકી એક વાલી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું કે FRC દ્વારા SNK સ્કૂલનો જે ફી વધારો મંજૂર કરવામાં આવ્યો છે તેમાં કેટલાક મુદ્દાઓ અયોગ્ય છે, જે બાબતે FRC દ્વારા ફરીથી યોગ્ય ચકાસણી કરવામાં આવે તેવી અમારી માંગ છે, જેમાં 11 જેટલા મુદ્દાનો સમાવેશ થાય છે। જે તમામ 11 મુદ્દા અમે FRC સમક્ષ લેખિત આપ્યા છે અને ફી વધારો યોગ્ય રીતે કરવામાં આવે તેવી અમારી તમામ વાલીઓની માંગ છે। ના ફી સર્ક્યુલર જે FRC એ માન્ય કરવામાં આવ્યા હતા એ સર્ક્યુલર હતા, જેમાં 17-20નો જે ચુકાદો છે FRC નો, એ જ્યારે 2017માં FRC એ ઓર્ડર આપ્યો હતો એ SNK મેનેજમેન્ટને માન્ય નહોતો, ત્યારે હાઈકોર્ટમાં ગયા હતા અને ત્યારબાદ એક પ્રોવિઝનલ ફીસ વાલી પાસેથી લેવામાં આવતી હતી, ત્યારે મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવેલું હતું કે આ પ્રોવિઝનલ ફીસ અમે ત્યાં સુધી લેશું જ્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો ન આવી જાય અને અમારો રિવાઇઝ ઓર્ડર ન આવી જાય। હવે જ્યારે FRC દ્વારા ઓર્ડર દેવામાં આવ્યો, એ ઓર્ડર દેવામાં આવ્યો તો સ્કૂલને 5 ઓગસ્ટ 2022 અને જેનો પેરેન્ટ્સને સર્ક્યુલર મોકલવામાં આવ્યું 9-10 ફેબ્રુઆરીએ, તો ત્યારે અમારો વિરોધ ખાલી એટલો હતો કે ભાઈ જે આ ફી વધારો આવ્યો છે એ અસહ્ય છે અને આને પાછો લેવો જોઈએ, પણ મેનેજમેન્ટ દ્વારા કોઈ જાતના ઇનિશિયેટિવ લેવામાં ન આવ્યા કે અમારા આ વાલીઓની સાથે કોઈ પણ બેઠક કરે કે પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરે જે વાલીઓ સાથે છે। ત્યારબાદ બધાએ ઓપન ગ્રુપ ખોલવામાં આવ્યા વોટ્સએપમાં અને એમાં બધાના રિવ્યૂઝ લેવામાં આવ્યા, એમાં એક અમારા વાલીનું ગ્રુપ હતું અને એક જે સ્કૂલનું મેનેજમેન્ટનું ક્લાસ વાઇઝનું ગ્રુપ હતું એ હતું। બધાએ પોતપોતાના મુદ્દાઓ રજૂ કરી દીધા અને એના પછી મેનેજમેન્ટ દ્વારા ક્લાસ વાઇઝ મિટિંગોનો દોર ચાલુ થયો। ક્લાસ વાઇઝ મિટિંગોમાં 4 ઓપ્શન દેવામાં આવ્યા, એક તો જૂની ફીસ પ્રમાણે ફીસ ભરી LC લઈ લ્યો, બીજો મહત્તમ વાલીઓ જે નક્કી કરે એ ફીસ રાખશું, બીજી કે ત્રીજું ઓપ્શન કે 10 તમે જે ફીસ છે એમાં 15,000 અને આવનારા વર્ષે 25,000નો વધારો કરી અને એમાં થોડીક સુવિધાઓ ઓછી કરવામાં આવશે એ ઓપ્શન સિલેક્ટ કરો, ને કાં ચોથો કે તમે જે FRC ફી ઓર્ડર માન્ય કર્યો છે એ આપી અને અમે જે નવી સ્કૂલ ઊભી કરવા જઈ રહ્યા છીએ એ સ્કૂલમાં તમે સહભાગી બનો। અત્યારે જે શાળાની ફી વધારાનો મામલો સામે આવેલો છે તો ખરી હકીકત એવી છે કે 2018-19માં જ્યારે FRC નું ગઠન થયું એ વખતે ફીસ રેગ્યુલેટરી કમિટીમાં 18-19ની સાલમાંથી ઘણી બધી શાળાઓની ફીસ ઘટાડવામાં આવી હતી, જેમને માંગણી કરી હતી અથવા તો જે રેગ્યુલર ફીસ લેતા હતા એમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। તે દરમિયાન શાળાઓને ઓર્ડર આપવા પછી એ લોકો રિવિઝન કમિટી અને હાઈકોર્ટમાં ગયેલા હતા અને હાઈકોર્ટમાં 22-7-2022થી એવી માર્ગદર્શિકા અને ચુકાદો આપવામાં આવ્યો છે કે FRC એ જે અમુક ખર્ચ ધ્યાને લીધા નથી અથવા તો જે નામંજૂર કર્યા છે એની ફરીથી તપાસ કરી અને યોગ્ય રીતે એમાં જોવામાં આવે અને એ પ્રમાણેની માર્ગદર્શિકા પ્રમાણે FRC એ ફરીથી ઓર્ડર કરેલ છે। એટલે ઘણી શાળા એવી હતી કે 18-19, 19-20, 20-21માં હાઈકોર્ટના ચુકાદાને નોટિસ બોર્ડ પણ ઉપર મૂકેલો હતો કે જ્યારે પણ ચુકાદો આવશે ત્યારે અત્યારે અમે જે FRC 17-18 કે 18-19માં ફી મંજૂર કરેલી છે એ જ લેશું, પણ જ્યારે ચુકાદો આવશે અને પછી અમારી ફીમાં વધારો ઘટાડો કરવામાં આવશે તો એ દરેક પેરેન્ટ્સને માન્ય રાખવામાં આવશે। એટલે હાઈકોર્ટના દરેક ચુકાદાને ધ્યાનમાં રાખી અને પછી જ FRC એનો હુકમ કરેલો છે અને અત્યારે જે પણ ઇસ્યુ છે પેરેન્ટ્સને એ પણ એમને ક્યાંય પણ રજૂઆત હશે, કાંઈ પણ પ્રોબ્લેમ હશે તો એ પણ ધ્યાને લેવા ચોક્કસ બંધાયેલી છે।